नमस्ते बाळ मित्रों, आज आपणे धोरण बे विषय गणित जेमां नवो एकम शीखीशुं। एकम 11 लीटीओ ज लीटीओ। तो बधा पोतानी गणितनी पाठ्यपुस्तक खोलशे, एमां आपणे पेज नंबर 8 चोगड़े 84 खोलीशुं। तो आपणे एकम समजवानी शरूआत करीए। एकम 11 लीटीओ ज लीटीओ। तमे बधाए लीटीओ तो दोरी ज हशे। लीटीओ એ ગણિતનો જ એક પ્રકાર છે, ભૂમિતિ એમાંનો જ એક ભાગ છે। ભૂમિતિની અંદર લીટીઓ આવે, તમે આગળના ધોરણમાં ભણશો ત્યારે તમને આ બધી ખબર પડશે। તો આજે આપણે માત્ર સામાન્ય માહિતી મેળવશું લીટીઓ વિશેની। તે કોની લીટી છે? અહીંયા આપણને નીચે ત્રણ લીટી આપેલી છે। આ ત્રણ લીટીઓ કોની છે તે આપણને કહેવાનું છે। આજે ફાતિમાની શાળામાં ક્રિકેટ મેચ છે। ફાતિમા, જસબીર અને રાયમા દરેક ઘરેથી પોતાનું સ્ટમ્પ લાવ્યા છે। સ્ટમ્પ બધાએ જોયું હશે, તમે લોકો ક્રિકેટ રમતા હશો એટલે સ્ટમ્પ વિશે તો તમને ખ્યાલ જ હશે। તેમણે રૂમના એક ખૂણામાં તે રાખ્યા। ફાતિમા તેનું સ્ટમ્પ ઊભું રાખે છે। તમે અહીંયા જોઈ શકો છો કે આ ફાતિમા છે, તેણે પોતાનું સ્ટમ્પ ઊભું રાખ્યું છે। જસબીર તેનું સ્ટમ્પ ત્રાસું રાખે છે। આ જસબીર છે અને તેણે પોતાનું સ્ટમ્પ ત્રાસું રાખ્યું છે। રાયમા તેનું સ્ટમ્પ જમીન પર આડું રાખે છે। આ રાયમા છે અને તેણે તેનું સ્ટમ્પ આડું રાખ્યું છે। તેમણે સ્ટમ્પ કેવી રીતે રાખ્યા છે તે બીજાને બતાવવા માટે પોતાની નોટબુકમાં લીટીઓ દોરે છે। ફાતિમા ઊભી લીટી દોરે છે, જસબીર ત્રાસી લીટી દોરે છે અને રાયમા આડી લીટી દોરે છે। દરેક બાળકના ચિત્રને તેમની સાચી લીટી સાથે જોડો। અહીંયા બધાને દેખાય છે કે આડી લીટી છે તો એ કોની હશે? રાયમાની। આ ત્રાસી લીટી છે તો એ કોની હશે? જસબીરની। અને આ ઊભી લીટી છે એકદમ સીધી તો એ કોની હશે? ફાતિમાની। અહીંયા કેટલીક ઊભી લીટીઓ, ત્રાસી લીટીઓ અને આડી લીટીઓ છે, આવી વધુ લીટીઓ દોરો। અહીંયા તમને જગ્યા આપેલી છે, આ ઊભી લીટી છે તો તમે આ જ ખાનામાં થોડી ઊભી લીટીઓ દોરશો। અહીંયા ત્રાસી લીટીઓ છે તો તમે પેન્સિલની મદદથી ત્રાસી લીટી પણ દોરશો અને અહીંયા આડી લીટી છે તો પેન્સિલની સાથે સાથે લીટી દોરવા માટે આપણે માપ પટ્ટીનો ખાસ ઉપયોગ કરીશું। હું મારા પેન્સિલ બોક્સની બાજુ વડે લીટીઓ દોરી શકું છું એમ ત્યાં તમે અહીંયા જોઈ શકો। જસબીર છે એ પેન્સિલ બોક્સની મદદથી લીટી દોરે છે। હું માત્ર મારા હાથથી લીટીઓ દોરવા પ્રયત્ન કરીશ। રાયમા છે એ હાથેથી લીટી દોરે છે, પરંતુ જે ફાતિમા છે એ શું કહે છે? હું માપપટ્ટીની મદદથી લીટીઓ દોરી શકું છું। લીટીઓ દોરવાની સાચી રીત છે માપપટ્ટી, એટલે લીટીઓ દોરવા માટે હંમેશા માપપટ્ટીનો જ ઉપયોગ કરવો જોઈએ। એકતાની લીટીઓ સીધી નથી, તે વાંકી છે। તમે આ જોઈ શકો છો, આ એક લીટી, આ એક લીટી, આ બંને લીટીઓ કેવી છે? વાંકી છે। તો ટપકા જોડીને વધુ વાંકી લીટીઓ દોરો તો આની અંદર તમારે પેન્સિલની મદદથી તમને આવડે એ રીતે તમારે વાંકી લીટીઓ દોરવાની છે ટપકાઓ જોડીને। લીટીઓ સાથે મજા। જિજ્ઞાસા પાસે એક ઘડિયાળ છે, આવી ઘડિયાળ લગભગ ઘણા બધાએ જોઈ જ હશે। તે અંકોમાં લખેલો સમય અને અઠવાડિયાનો વાર પણ વાંચી શકે છે। તમે આ જોઈ શકો છો, સમય છે 12:30 અને ટ્યુઝડે લખેલો છે। અંકો અને અક્ષરો સીધી લીટીથી બનેલા છે। 12:30 THU તમે જોઈ શકો છો કે તે માત્ર સીધી લીટીઓની મદદથી જ અંકો બનેલા છે, એટલે કોઈ લીટી વાંકી નથી। આડી છે પણ લીટી વાંકી નથી। જિજ્ઞાસા દિવાસળીની મદદથી વધારે અંકો અને અક્ષરો બનાવે છે। તમે આ જોઈ શકો છો, ક, ગ, 3, ABCDનો ઈ, એને આવા ઘણા બધા અંકો અને અક્ષરો બનાવ્યા છે। અહીંયા તમે જોઈ શકો છો, 5, 2। વપરાયેલી દિવાસળીઓ ભેગી કરો, તેમની મદદથી અંકો અને અક્ષરો બનાવી મજા કરો। તમે પણ આવી રીતના રમત ઘરે કરી શકો છો। એવા કોઈ અંક કે અક્ષર છે જે તમે દિવાસળીની મદદથી ન બનાવી શકો?
लगभग आपणे एबीसीडी ना बधाज अक्षर अने आपणे 1 थी 10 એટલે કે 1 થી 9 અને 0 એટલે કે બધા જ અંકો અક્ષરો છે આપણે લગભગ દેવાજરીની મદદથી બનાવી શકીએ છીએ પરંતુ આપણે ગુજરાતી મૂળાક્ષરો છે એમાં અમુક મૂળાક્ષરો આપણે દેવાજરીની મદદથી બનાવી શકતા નથી હવે સીધી લીટીથી કેટલા અંકો બને છે તો બધા જ અંકો આપણે દેવાજરીની મદદથી એટલે કે સીધી લીટીની મદદથી બનાવી શકીએ છીએ સીધી લીટીથી કયા અક્ષરો લખી શકાય આપણે ઘણા બધા અક્ષરો છે સીધી લીટીથી લખી શકીએ છીએ કયા સરળ છે તો જે ઓછી દેવાજરીથી ઝડપથી બની જાય એવા અંકો આપણે અક્ષરો સરળથી લખી શકીએ જેમ કે એબીસીડીમાં હોય તો એ છે આઈ છે એચ છે ગુજરાતીમાં હોય તો ગ છે મ છે પ છે ય છે આવા અક્ષરો આપણે સરળતાથી લખી શકીએ છીએ સીધી લીટીથી અંકો અને અક્ષરો બીજે ક્યાં લખેલા હોય છે તો અંકો અને અક્ષરો આપણે ઘડિયાળની અંદર જોઈ શકીએ છીએ તેમજ તમે બધાએ ઘણી બધી બસ પણ જોઈ હશે કે જે બસ છે એ કયા સ્થળેથી બીજા કયા સ્થળે જાય છે તેની અંદર પણ તમે જોશો તો એવી સીધી લીટીના અંકો અને અક્ષરો છે સમય બતાવવા માટે લખેલા હોય છે નાચતી લીટીઓ રેમ્યાએ ટ્રાફિક પોલીસને વાહનોને દિશા બતાવતા જોયો તમે આ જોઈ શકો છો તે ટ્રાફિક પોલીસ છે એ વાહનોને દિશા બતાવે છે શું ટ્રાફિક પોલીસ ક્યારે વાંકી લીટીઓ બનાવે છે તો હા ઘણી વખત વાહનો છે એ સાઈડમાં જવાનું કેવું હોય ત્યારે તે હાથેથી ઈશારો એવી રીતના કરતો હોય છે કે જ્યારે લાગે કે એ વાંકી લીટીઓ બનાવે છે રેમ્યાએ ટ્રાફિક પોલીસની નકલ કરવાનો પ્રયત્ન કર્યો તેણે ઘણી સીધી અને વાંકી લીટીઓ બનાવી છે તમે જોઈ શકો છો અહીંયા નીચે એણે ઘણી બધી એવી લીટીઓ બનાવી છે તે મજાનું હતું તે નાચવા જેવું લાગે તમે આ જોઈ શકો છો એને જે આ ચિત્રો દોર્યા છે તો એવું લાગે છે કે જાણે એ કોઈ છોકરી છે કન્યા એ નાચી રહી છે નીચે આપેલા નાચવા માટેના પગલાંનો ઉપયોગ કરો અને રેમ્યાની જેમ આનંદ માણો તો રેમ્યા પણ આવી રીતના પોતાના હાથ વડે અને પગ વડે આવા ચિત્રોનો ઉપયોગ કરી અને નૃત્ય કરી રહી છે તમે જોઈ શકો છો તેના હાથ જુઓ તે ઊભી અને આડી લીટીઓ જેવા દેખાય છે ટપકાની મદદથી ભાત ભાત એટલે આપણે કોઈ પણ આકૃતિ ઉપસાવે કોઈ પણ નવો એક આકાર બનાવે તેને ભાત કહેવામાં આવે છે ભાત એટલે કે આપણે જે રાંધેલા ભાત ખાઈએ છીએ તેની વાત નથી અહીંયા સીધી અથવા વાંકી લીટીઓથી ટપકા જોડો અને તમારી પોતાની ભાત બનાવો અહીંયા તમને આખું એક બોક્સ આપેલું છે જેની અંદર સરસ મજાના એક સરખા અંતરે ટપકા કરેલા છે તેમાં તમે જોઈ શકો છો કે તમને અહીંયા ટપકાઓની મદદથી અમુક સીધી લીટીઓવાળા તો અમુક વાંકી લીટીઓવાળા તમે ચિત્રો જોઈ શકો છો તો અહીંયા તમે ખાલી જગ્યા જે આપેલી છે ત્યાં તમે પોતાના આકાર પણ બનાવી શકો છો ચિત્રમાં લીટીઓ લોક કલાકારોએ બનાવેલા આ ચિત્રો નેન્સીએ જોયા તમે નીચે જોઈ શકો છો કે એકદમ સરસ મજાના એવા કોઈ ચિત્રો બનાવેલા છે જુદા જુદા પ્રકારની વાંકી ઊભી ત્રાસી અને આડી લીટીઓ જુઓ તમે જોઈ શકો છો કે આ પૂંછડી છે તો એ કેવી છે એકદમ વાંકી છે તમે આ જોઈ શકો છો આ લીટીઓ કેવી છે ત્રાસી છે વૃક્ષની લીટી કેવી છે સીધી છે તો આમાં ઘણી લીટીઓ એવી છે કે જે ત્રાસી છે ઊભી છે વાંકી છે આડી છે તો આની અંદર તમારે એનો વધારે અભ્યાસ કરવાનો છે અને જો તમને ફાવે તો તમે આવા વધુ ચિત્રો તમારી નોટબુકમાં પણ દોરી શકશો તમારે એની મદદથી તમારી લીટીઓનો અભ્યાસ વધશે પણ ખાસ ધ્યાન રાખવાનું કે લીટીઓ દોરવા માટે આપણે જો સીધી લીટી બનાવવી હોય તો આપણે માપ પટ્ટીનો જ ઉપયોગ કરીશું તો આ એકમમાં આપણે લીટીઓ વિશે શીખ્યા તો બધાને જે સમજાઈ ગયું હશે અસ્તુ